નમસ્કાર મિત્રો, હું છું ઘનશ્યામ, તમે જોઈ રહ્યા છો ગુજવિસ્ટ્રી ચેનલ. તો આજે આપણે વાત કરીશું ભાગ નંબર 18માં જે કટોકટી આપેલી છે, જે રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવે છે, તો એના આર્ટિકલ કયા છે અને એના આર્ટિકલની શોર્ટકટ કઈ જોયું છે. અને એક બીજી પણ આપણે એક જાણવાના છીએ કે અનુસૂચિ 8, ટોટલ 12 અનુસૂચિ છે, એમાંથી જે 8માં નંબરની જે ભાષાઓની અનુસૂચિ, એમાં એક 3 ડિફિકલ્ટ સંશોધન કરેલા છે, તો એને કઈ રીતે યાદ રાખવું તેને આપણે એક શોર્ટકટ ટ્રીક જોઈશું. તો પહેલાં જોઈએ કે આપણે ભાગ નંબર 18 જે કટોકટી આપેલી છે, જેમાં રાષ્ટ્રપતિ દ્વારા લગાડી શકાય, તો એમાં એક શોર્ટકટ છે રિબિન. રિબિન કરીને તમારે યાદ રાખવાનું છે, અને 352, 356, 360 આ રીતના 3 આર્ટિકલ યાદ રાખવાના છે, રિબિન અને 352, 356, 360. તો આ રીતના એટલે તમને ખબર પડી જાય, ત્રણ જાતની જે કટોકટી છે, રાષ્ટ્રીય કટોકટી, બંધારણીય કટોકટી અને નાણાકીય કટોકટી. તો આ રિબિન પ્રમાણેથી તમને ખબર પડી જશે કે ર એટલે રાષ્ટ્રીય કટોકટી, બ એટલે બંધારણીય કટોકટી, ન એટલે નાણાકીય કટોકટી. એ જ પ્રમાણે હવે આપણે જોઈએ કે ભાષાઓ, જે અનુસૂચિમાં ટોટલ 22 ભાષા છે અનુસૂચિ 8માં. તો એ 22 ભાષાઓમાંથી સૌ પ્રથમ જ્યારે હતી ત્યારે 14 હતી, તો એમાં બાકીની ભાષા જે 7 ભાષા છે તેને અલગથી ઉમેરવામાં આવી સંશોધન કરીને. જ્યારે શરૂઆતમાં બંધારણ બન્યું ત્યારે 14 ભાષા હતી પ્લસ 7 કરવામાં આવી, તો આ 7 ભાષા જે સંશોધન કરીને ઉમેરવામાં આવી તે આપણે ક્રમવાઇઝ જોઈએ તો 1967માં 21માં બંધારણીય સુધારો, સિંધી નામની ભાષા ઉમેરવામાં આવી. ત્યારબાદ 1992માં 71મો બંધારણીય સુધારો, જેમાં કોમન નામની ભાષા ઉમેરવામાં આવી. કોમન છે શું? એ 3 ભાષા છે, જેમ કે કોકિણ, મણિપુરી અને નેપાળી. આ 3 ભાષાને 71માં બંધારણીય સુધારા પ્રમાણે ઉમેરવામાં આવી. હવે 2003માં 92મો બંધારણીય સુધારો થયો, જેમાં DBMS આ 4 ભાષાને ઉમેરવામાં આવી. તો આ 4 ભાષા કઈ કઈ છે આપણે જોઈએ, તો એ પહેલાં આપણે જોઈએ કે આમાં ટ્રીક શું છે. 21 જે 1967નો બંધારણીય સુધારો છે પ્લસ 71મો જે 1992માં બંધારણીય સુધારો કર્યો હતો એને પ્લસ કરતાં તમને 92 મળે છે. તો એ રીતના 2003માં 92મો બંધારણીય સુધારો હતો. તો જો તમને 92-21 ખબર હોય તો વચ્ચે 91-71 ખબર પડી જાય, જો 71-92 ખબર હોય તો 21. એ રીતના તમને જો કંઈ મિસ્ટેક થતી હોય તો આમ તેમ કરીને ખબર પડી જાય. તો એ પ્રમાણે છે, એમાં જે 92મો બંધારણીય સુધારો છે એમાં DBMS આવે, ડોંગરી, બોડો, મેથિલી, સંથાલી. આ રીતના શોર્ટકટ ટ્રીક છે DBMS. તો ઓપ્શન હોય તો તમને આ DBMSમાંથી કોઈ પણ ઓપ્શનમાં મળી શકે છે. એ પ્રમાણે તો આ એક શોર્ટ ટ્રીક છે જે તમારે યાદ રાખવાની છે. અનુસૂચિ 8 ભાષાઓ, 1967 21મો બંધારણીય સુધારો જેમાં સિંધી ઉમેરવામાં આવી છે, 1992માં 71મો બંધારણીય સુધારો જેમાં કોમન એટલે કે કોકિણ, મણિપુર, નેપાળી આ 3 ભાષા ઉમેરવામાં આવી છે, 2003માં જે 92મો સુધારો થયો છે બંધારણીય સુધારો એમાં DBMS એટલે કે ડોંગરી, બોડો, મેથિલી, સંથાલી જે 4 ભાષા ઉમેરવામાં આવી છે. એમ કરીને ટોટલ 7 ભાષા જે શરૂઆતમાં હતી તે 14 ભાષા હતી. તો આ રીતના કંઈક શોર્ટકટ ટ્રીક છે. તો જો તમે આવી શોર્ટકટ ટ્રીક જાણવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ આવે જો તમે બંધારણ લઈને બેસો, આ શોર્ટકટ ટ્રીકને વારંવાર રિવાઇઝ કરો, એટલે તમને કોઈ પણ એક્ઝામમાં આમાંથી ક્વેશ્ચન નહીં છૂટે, તમારો કોઈ ખોટો નહીં થાય. સો થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો. ઇફ યુ એની ક્વેરી ધેન કોમેન્ટ. કોઈ નવી જો બંધારણીય ટ્રીક તમને યાદ ના રહેતી હોય તો મને કોમેન્ટ કરો, હું જરૂર તમને બનાવીને આપીશ. એન્ડ સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલને, ડેઈલી કરંટ અફેર ગુજરાતી આપણી બીજી ચેનલ છે એને પણ સબસ્ક્રાઇબ કરો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો. થેન્ક યુ વેરી મચ.